સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જેને આજે એક વર્ષ પૂર્ણ થતાં કામધેનુ ગૌશાળા તથા મંગલોદય સેવા સંસ્થાના મહંત સુનિલદાસજી મહારાજ, જાયન્ટ્સ ગ્રુપ સ્થાપક ડૉક્ટર એમ કે ડેરિયા, વ્રજેશભાઈ ભાવસાર, જાયન્ટ્સ પોગલું મંત્રી અનુજ પટેલ, ગૌરક્ષક સુનિલ કડિયા, ગુણવંતભાઈ રાવલ સહિત જાયન્ટ્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને 1962 કરુણા એનલ એમ્બ્યુલન્સને એક વર્ષ પૂર્ણ થતાં એમ્બ્યુલન્સની પૂજા ફૂલહાર તથા શ્રીફળ વગેરે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. તો પશુ ડૉક્ટર જૈવિકબેન તથા એમ્બ્યુલન્સ પાઇલોટના સાલો ઢાળીને તથા મોઢું મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. બોલો ગૌ માતે કી જય. આજે ગુજરાત સરકાર દ્વારા 1962 ગાડીનું સાવરકાંઠામાં એક વર્ષ થયું. આ 1962 જે એમ્બ્યુલન્સ છે એમાંથી સાવરકાંઠાના ઘણા બધા ગોધન અને જીવદયા ખૂબ સારી રીતે કરવામાં આવ્યું. ખરેખર એ તબક્કે જેવી રીતે સરકારને આપણે અભિનંદન પાઠવીએ છીએ કે અમારું વર્ષોથી જીવદયા માટે એમ્બ્યુલન્સ માંગણી હતી, તો ગઈ સાલ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં ગૌશાળામાં જે ગાયો માટે જે પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સ આપ્યું એ બદલે એમનો ખરેખર ખૂબ ખૂબ આભાર છે, અભિનંદન છે. ખાસ કરીને અમારા અહીં ડૉક્ટરો જે ટીમ છે સાવરકાંઠામાં, એને જ્યારે પણ ગાંધીનગર ફોન લગાવીએ 1962 ઉપર લગાવીએ તો તાત્કાલિક આપણા અહીંયા ગાયો માટે સેવા કરવામાં આવતા સારથી આપણા જીતુભાઈ, અજીતભાઈ અને ડૉક્ટર જ્યોતિકાબેન ખરેખર ખૂબ સરાહનીય કામ કર્યું છે. એ વખતે એ તબક્કે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને પ્રાણીઓ માટે કરુણા, જેવી રીતે કરુણા એનિમલ છે એવી રીતે કરુણા આમાં આ સારથીના પણ છે, જાતે પણ સેવા કરતા હોય છે, તો ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે. આઠમ દિવસે નવરાત્રિના પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આજે મા ભગવતીના આઠમું નવરાત્રું છે, તો મા દુર્ગાનું આજે પૂજનનું હવનનું કાર્યક્રમ છે. તો અમારા જે જીવદયા પરિવાર છે, સુનિલભાઈ હોય, જીતુભાઈ હોય કે અમારા ડૉક્ટર સાહેબ જ્યાં આપણે કામધેનુ ગૌશાળા ચલાવીએ છીએ, તો આ તબક્કે મંગલોદય સેવા પ્રતિષ્ઠાન તરફથી પણ ખૂબ ખૂબ અજીતભાઈના અને જ્યોતિકાબેનના, ડૉક્ટર જ્યોતિકાબેનના ખૂબ ખૂબ આભાર માને છે.